વલસાડ જિલ્લાના ગુંદલાવ ખાતે આવેલ ખેડૂત સંઘના કાર્યાલયમાં જમીન સંપાદન તથા ખેતી અંગેના પ્રશ્ને ખેડૂતોની બેઠક મળી હતી. વલસાડ જિલ્લાના ગુંદલાવ ખાતે આવેલા ખેડૂત સંઘના કાર્યાલયમાં ગુજરાત કિસાન સંઘના પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સરકારના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ફળદ્રુપ જમીનનું સંપાદન થતા મોંઘા બીજ અને ખાતરો તેમજ ખેતીના પાકોના પોષણક્ષમ ભાવો નહીં મળવાના મુદ્દે સરકારની ખેડૂત વિરોધી નીતિની ચાટકણી કાઢવામાં આવી હતી. જ્યારે શેરડીના ઓછા ભાવો તથા દેશમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો, જ્યારે ખેડૂતોના 22,000 કરોડ શેરડીના વળતર સામે સરકાર દ્વારા 7,000 કરોડ આપવાની કરાયેલી જાહેરાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. અમને એવું લાગે છે કે આઝાદી પછી ભારત દેશનો ખેડૂત સૌથી વિકટ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે. આ દેશનો ખેડૂત એ પછી શાકભાજી પકવતો હોય, કપાસ પકવતો હોય, શેરડી પકવતો હોય કે અન્ય કોઈ પણ ખેત ઉત્પાદન કરતો હોય, આ દેશનો ખેડૂત દુઃખી છે. દુઃખી એટલા માટે છે કે એ જે ખર્ચ કરે છે, ઇનપુટ કોસ્ટ ખૂબ વધી ગઈ છે, ખાતરના ભાવ વધ્યા છે, પાણીના ભાવ વધ્યા છે, દવાઓના ભાવ વધ્યા છે, એ જે ઉત્પાદન કરે છે એ માલના એને રૂપિયા મળતા નથી, એટલે એણે આપઘાત કરવાનો સમય આવે છે. તમને જાણીને દુઃખ થશે, આ દરરોજ આ દેશના 35 ખેડૂતો આપઘાત કરે છે. ગુજરાત અત્યાર સુધી એમાંથી બાકાત હતું, પણ અત્યારે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ પણ વિકટ બની ગઈ છે. એ કપાસ પકવતો હોય કે શેરડી પકવતો હોય, શેરડી પકવતા ખેડૂતને ગુજરાતમાં જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ વર્ષે ટને 700 થી લઈને 1200 રૂપિયા એક ટને ઓછા મળ્યા છે. અત્યારે જે ખાંડની પરિસ્થિતિ છે, એ ખાંડની પરિસ્થિતિ, કિંમતની પરિસ્થિતિ જો આવી ને આવી રહી તો આવતે વર્ષે કદાચ 1800 રૂપિયા એક ટન શેરડીના મળશે કે કેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને, એમાં અમને ડાઉટ છે. અત્યારે હાલમાં જે કેન્દ્રમાં જે વડાપ્રધાન અધ્યક્ષતામાં મીટિંગ હતી ને જે નિર્ણય લેવાયો છે 8,000 કરોડની જે સબસિડી છે જે શેરડીના પાક માટે છે, શું કેવું છે આપનું, ગુજરાતના ખેડૂતોને કેટલો ફાયદો? લીપાપોતી છે. 22,000 કરોડ રૂપિયાનું ભારત દેશની જે ખાનગી સુગર ફેક્ટરીઓ છે એની 22,000 કરોડ રૂપિયાનું ગયા વર્ષનું શેરડીનું ભુગતાન ખેડૂતોને કરવાનું બાકી છે. એમાંથી 7,000 કરોડ રૂપિયા આપવાની વાત કરે છે. ગુજરાતમાં એનો એક પણ રૂપિયો આવવાનો નથી. કારણ એટલા માટે ગુજરાતની સુગર ફેક્ટરીઓએ FRP કરતાં વધારે કિંમત ગુજરાતના ખેડૂતોને ચૂકવી છે. આ જે 7,000 કરોડ રૂપિયાની સબસિડી છે એ FRP સુધી નથી પહોંચી શકી જે સુગર ફેક્ટરીઓ, એને આપવાની વાત છે. FRP એટલે ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ, જે સરકાર દ્વારા ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે, ત્યાં સુધી જે સુગર ફેક્ટરીઓ નથી પહોંચી શકી એને 7,000 કરોડ આપવાની વાત છે. કુલ્લે 22,000 કરોડ રૂપિયાની જરૂર છે, એટલે બીજા 15,000 કરોડ રૂપિયા કોણ ચૂકવશે એ પ્રશ્ન છે. ખાસ કરીને જે મહત્ત્વના જે પ્રોજેક્ટો છે સરકારના, અહીંથી જે કોરિડોર છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, એક્સપ્રેસ વે પ્રોજેક્ટ છે, જેમાં જે ખેડૂતોની જમીનનું જે સંપાદન થવાનું છે, કઈ રીતનું એને લઈને સરકાર સાથે? ખાસ કરીને દક્ષિણ ગુજરાતની એકથી વધુ પાકો આપતી જમીનો છે, મલ્ટીક્રોપ ઇરિગેટેડ લેન્ડ છે, સિંચાઈની સગવડવાળી જગ્યા છે. અને આ જે તમે બધા પ્રકલ્પો વાત કરો છો, DFC, એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને DMIC, દક્ષિણ ગુજરાત જ્યાં સુધી વડોદરાથી ભિલાડ સુધીનો જે વિસ્તાર છે, DMICમાં જે DFCનો ટ્રેક છે એની બંને બાજુ 150 કિલોમીટરમાં ઉદ્યોગો સ્થાપવા માટે આ સરકાર કટિબદ્ધ બની છે. અત્યારે આ બધા પ્રકલ્પો એ DMICના ભાગરૂપે આવે છે. જો ખેડૂતો નહીં જાગશે તો આવનારા 10-15 વર્ષમાં આ ખેડૂતો જમીન વિહોણા થવાના છે અને ખેત મજૂરી કરશે એવું અમારું માનવું છે. આ તમામ જે વાતો છે અને જે તમામ જે ખેડૂતોના હક્કો છે, ખેડૂતની વાત મૂકે છે તો એને લાઠી ખાવી પડે છે, અને ખેડૂત જો આંદોલન કરે છે તો એને મોત મળે છે, એવી જે વાતો ચાલી રહી છે ને, જે હાલ રસ્તા ઉપર ખેડૂત જગતનો તાજ સમગ્ર દેશમાં છે, ત્યારે કઈ રીતની માંગણીઓ સરકાર પાસે છે ને, જો એ આંદોલનની માંગણીઓ ન પૂર્ણ થાય તો આગળ કઈ દિશામાં કામ? રાજા દયા વગરનો થયો છે, અને રાજા જ્યારે દયા વગરનો થાય ત્યારે પ્રજાની પરિસ્થિતિ આવી થાય, અને જ્યારે જ્યારે રાજા દયા વગરનો થયો છે ત્યારે પ્રજાએ બળવો પોકાર્યો છે. અમને વિશ્વાસ છે કે આ પ્રજા બળવો કરશે અને રાજાની શાન ઠેકાણે લાવશે. ખાસ કરીને બુલેટ ટ્રેન જે પ્રોજેક્ટ, 1,08,000 કરોડ રૂપિયાનો ખર્ચ જે ભારત દેશની પ્રજા ઉપર પડવા જઈ રહેલો છે એ ખોટો છે.
જ્યારે શતાબ્દી 40% ખાલી જતી હોય ત્યારે 300 કિલોમીટરની ઝડપે બુલેટ ટ્રેન 1,08,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને નાખવાની વાત કરે છે, એનો ખેડૂત અને સમગ્ર ખેડૂત સમાજ એનો વિરોધ કરે છે. જમીન સંપાદનની પ્રક્રિયા જે ખોટી રીતે થઈ રહી છે એનો પણ ખેડૂત સમાજ અને ખેડૂતો વિરોધ કરે છે. કોઈ પણ સંજોગોમાં આ બુલેટ ટ્રેન માટે દક્ષિણ ગુજરાતનો ખેડૂત જમીન આપવાનો નથી એ બાબતે ખેડૂતો કટિબદ્ધ બન્યા છે.